વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો. સુરતમાં 11 વર્ષની વિદ્યાર્થિનીને સ્કૂલે મૂકવા જતા રિક્ષા ચાલકે આચર્યું દુષ્કર્મ. નરાધમની પોલીસે કરી ધરપકડ. દ્વારકા નજીક બરડિયા ગામ પાસે ખાનગી બસ પલટી મારી જતા એકનું મૃત્યુ તો 8 લોકોને ઈજા થઈ. વડોદરા અને ભરૂચના દર્શનાર્થીઓ બન્યા અકસ્માતનો ભોગ. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાનો આજે 3જો દિવસ. આજે છોટાઉદેપુર અને ભરૂચ જિલ્લામાં ફરશે યાત્રા. હરસિદ્ધિ માતાજીના મંદિરે શેષ ઝુકાવશે રાહુલ. કોંગ્રેસના વધુ એક પૂર્વ ધારાસભ્ય આજે કરશે કેસરિયા. આણંદના પેટલાદના પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલ સમર્થકો સાથે જોડાશે ભાજપમાં. અધ્યક્ષ પાટીલ તમામને આવકારશે. ઓપીએસ સહિતના પડતર પ્રશ્નોને મહામતદાન બાદ આજે ગાંધીનગરમાં મહાપંચાયત. રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના નેજા હેઠળ મળનારી મહાપંચાયતમાં આગામી રણનીતિ કરાશે તૈયાર. પીએમ મોદી આજે 4 રાજ્યોના પ્રવાસે. આસામને 18,000 કરોડના વિકાસકામોની આપશે ભેટ. અરુણાચલમાં સેલા ટનલ દેશને કરશે સમર્પિત.